હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગુડ આફ્ટરનૂન. તો અત્યાર સુધીમાં આપણે સ્વર શીખ્યા. અ સ્વર, આ એની માત્રા શીખ્યા, ઈ એની માત્રા શીખ્યા, વળી ઈની માત્રા શીખ્યા, ઉ છોટાઉ બડાઉ એ બધાની એ સ્વરની માત્રા શીખ્યા. હવે આપણે રુ સ્વર શીખવાનો છે. કયો સ્વર શીખવાનો છે? રુ. તો રુ સે રીસી, ગુજરાતીમાં રુ, હિન્દીમાં રી, રીસ, રસ એ ઋષિ. ઋષિ એટલે તેની માત્રા કેવી થાય? ઋષિ એ ઋષિની માત્રા આ થાય, બરાબર. તો હંમેશા વ્યંજનની નીચે રુ સ્વર લગાવવામાં આવે છે. વ્યંજનની નીચે રુ સ્વરમાં લગાવવામાં આવે છે કે રૂની માત્રા કેવી થાય છે. તો અહીંયા જુઓ, ક્રુ, દરેક વ્યંજન અહીંયા લખેલા છે તેમાં આપણે રીની માત્રા શીખીશું. તો રુ, ક્રુ, ક્રુ, ખુ, ગ્રુ, ગ્રુ, ચુ, છુ, જુ, જુ, ટુ, ઠુ, ડ્રુ, ડ્રુ, હું, ટુ, ટુ, ડ્રુ, ડ્રુ, નુ, બરાબર. પ્રુ, પ્રુ, બ્રુ, બ્રુ, મુ, યુ, રુ. તો અહીંયા આપણે રુ, રોની આગળ અહીંયા માત્રા લગાવવામાં આવે છે, પણ રોનું મૂળ રૂપ કયું છે? તો ર છે, તેનું મૂળ રૂપ રુ છે, બરાબર. રી, રીને માત્રા કોઈ લાગતી નથી અહીંયા આગળ, એટલે અહીંયા રૂનું મૂળ રૂપ, રોનું મૂળ રૂપ રુ છે. તો લ, લુ, વ, વૃ, સુ, સુ, સ, સુ, બરાબર, અને સુ. હવે હ, હ આપેલો છે તે હને અહીંયા આગળ લાગતું નથી. દાખલા તરીકે હૃદય, હૃદય લખવું હોય તો અહીંયા ના લાગે, પણ હને હ લખી અને તેને અહીંયા રૂની માત્રા અહીંયા લગાવવામાં આવે છે. ક્યાં આગળ લગાવવામાં આવે છે? આ ખોટું છે, આ સાચું છે. તો હ છે તેને રૂની માત્રા આગળ લગાવવામાં આવે છે, આગળ લગાવવામાં આવે છે. તો રુ, બરાબર, સુ, ન્યુ, ટ્રુ, સુ. તો અહીંયા પૃથ્વી ગૃહમાં આપણે રૂની માત્રા લગાવી. હવે તેના આપણે શબ્દો જોઈ લઈશું. તો રી માત્રા લગાવીને આપણે કેવી રીતે શબ્દ બનાવીશું? તો જો અહીંયા કૃપા, કૃપા, બરાબર, પૃથા, પૃથા, વૃથા, વૃથા, ધૃણા, ધૃણા, પછી દ્રશ્ય. આ દ્ર છે, દ પાડેલો છે અને દ્રશ્ય, દ્રશ્ય. તો તૃણ, અમૃત, રૂપ, ઋતુ, રૂપ, પછી રૂચા, રૂજુ, ઋતુ, બરાબર, ઋતુ. અરે હંમેશા સ્વરનો ઉપયોગ કરીને પણ રૂસા, ઋતુ, ઋતુ બધા શબ્દો બને. હૃદય, તો હૃદય આમ કરીને આપણે હ પાડવાનું છે, પણ એની આગળ માત્રા રૂની માત્રા ક્યાં લગાવવાની છે? તો ર, ધ, ય, બરાબર. તો આપણે આ શબ્દો જોયા, કૃપા, કૃથા, વૃથા, દ્રુણા, દ્રશ્ય, તૃણ, અમૃતા, રૂપ, ઋતુ, હૃદય, હૃદય. એટલે જો આપણે અહીંયા જો રૂની માત્રા શીખ્યા, તો એ જ પ્રમાણે પ્રવેશિકા ભાગ બે માં પાન નંબર 32 ઉપર આપેલું છે રૂ, રૂપ, ઋષિ, ઋષભ. ઋષભ એટલે ઋષભ, બળદ ગુજરાતીમાં કહેવાય,
બરોબર તો અહીંયા તમારે રૂ છે આપેલો છે તો તમારે અહીંયા એના ટપકા આગળ છે તે ગૂંથવાના છે અને આ રૂ બાજુમાં લખવાનો છે અને કૃતિ તે શું સુધીમાં તમારે લખવાનું છે અને આ શબ્દ જ આપેલા છે તે પ્રમાણે તમારે નીચે એ જ શબ્દ લખવાના છે અહીંયા છે રૂ સ્વર તો આ ચક્રમાં રૂ સ્વર આપેલો છે જ્યાંથી રૂ સ્વરથી ચાલુ થતા હોય એ શબ્દ પર તમારે સાચાની નિશાની કરવાની છે તો હવે રૂ હવે રૂના તીરમાં અહીંયા રૂ તો વચ્ચે સ્વર આપેલો જ છે તો રૂમાં આ તીર આપીને એની સ્વર પછીનો જે શબ્દ આપેલા છે તે સ્વર પછીના જે અક્ષર આપે છે ને તેમાં રૂ સ્વર જોડી તેનો શબ્દ બનાવવાનો છે તો ઋષિ ઋતુ ઋજુ ઋણ ઋષભ ઋચા એવી રીતે એ શબ્દ જે બન્યા એ અહીંયા લખવાના છે હવે ચિત્ર જોઈ અને તમારે શબ્દ લખવાના છે તો જેમ ચિત્ર છે ઋષિ આ ઋષભ શ્રી કૃષ્ણ અને નૃપ એ જ રીતે તમારે આ પૂર્ણ કરવાની છે અહીંયા અહીંયા પાન નંબર 34 ઉપર જો ઋષભ એટલે બળદનું ચિત્ર આપેલું છે એમાં ઋષ્વર આપેલા છે તેની ઉપર તમારે ગોળ કરવાનું છે અને અહીંયા તમારે ટપકામાં ચિત્ર જોડી અને ચિત્ર જોડી દેવાનું છે જે ટપકા આપેલા છે ત્યાં રંગ પૂરવાનો છે આ ટપકામાં તો નમસ્તે બાળ મિત્રો આવતા વિડીયો સાથે મળીશું બાય બાય